ધોરણ બાર વિષય ઇકોનોમિક્સ ચેપ્ટર ચોથું બેન્કિંગ અને નાણાકીય નીતિ વિદ્યાર્થી મિત્રો આજે આપણે નવો ચેપ્ટર બેન્કિંગ અને નાણાકીય નીતિની શરૂઆત કરીએ તો જોઈએ પ્રસ્તાવના સ્વરૂપ કે આપણા ઘરમાં એટલે કે આપણા ઘરની બચતો બેન્કમાં મુદ્દતી થાપણોના સ્વરૂપે કે બચત ખાતામાં આપણે મૂકી હશે વળી ધંધાની લેવડ દેવડ માટે બેંકમાં ખાતું ખોલાવ્યું હશે તો કોઈકે રાંધણ ગેસની સબસિડી બેંકના ખાતામાં મેળવી હશે આ ઉપરાંત ચેક દ્વારા સ્કૂલની ફી ભરી હશે તો ઘરની ચીજવસ્તુઓ ખરીદવા નાણાં બેંકમાંથી ઉપાડ્યા હશે આ ઉપરાંત કેટલાકે ઘર ખરીદવા માટે પણ ધિરાણ લીધું હશે વિદ્યાર્થી મિત્રો આજના સમયની અંદર આપણને ખબર છે કે આપણે બેંકનો અવારનવાર કેટલો બધો ઉપયોગ કરીએ છીએ તો સૌપ્રથમ આપણે આજે આપણો પ્રશ્ન એક બને છે બેંકનો અર્થ આપી તેનો ઉદ્ભવ સમજાવો એટલે કે આપણે આપણી ચોપડીના પોઈન્ટ પ્રમાણે જોઈએ તો બેન્કનો ઉદ્ભવ અને અર્થ અંગ્રેજીમાં બેંક એટલે જથ્થો કે સમૂહ અહીંયા આપણો એક ટૂંકો પ્રશ્ન બનીનો કે અંગ્રેજીની અંદર બેંક એટલે શું વિદ્યાર્થી મિત્રો એમસીક્યુ માટે ટૂંકા પ્રશ્ન માટે તમારે ઝીણી ઝીણી બાબતને ધ્યાનમાં લેવાની છે તો અંગ્રેજીમાં બેંક એટલે જથ્થો કે સમૂહ સંસ્કૃતમાં બેંકને મળતો શબ્દ ભાંડ શું કીધું છે સંસ્કૃતમાં બેંકને મળતો શબ્દ કયો છે ભાંડ અને સંસ્કૃત શબ્દ ભાંડનો અર્થ મૂડીનો જથ્થો થાય છે આપણને અહીંયા એમસીક્યુની અંદર પૂછાઈ શકે કે સંસ્કૃત શબ્દ ભાંડનો અર્થ શું થાય છે તો શું આવશે મૂડીનો જથ્થો ભાંડ પરથી ભંડોળ શબ્દ ઉતરી આવ્યો છે કયા શબ્દ ઉપરથી ભંડોળ ઉતરી આવ્યો છે તો ભાંડ શબ્દ ઉપરથી ભંડોળ શબ્દ ઉતરી આવ્યો છે યુરોપમાં પ્રાચીન સમયમાં ઢળતી પાટલી પર સરાફો નાણાંની લેવડ દેવડ અને જુદા જુદા પ્રદેશોમાં નાણું ફેરબદલ કરતા શું કહે છે કે યુરોપમાં પ્રાચીન સમયમાં પહેલાંના સમયની અંદર ઢળતી પાટલી પાટલી એટલે કે આપણે આજના સમયની અંદર તેને બેન્ચ કહીએ પર સરાફો નાણાંની લેવડ દેવડ કરતા અને જુદા જુદા પ્રદેશમાં નાણાંનું ફેરબદલી કરતા આમ પાટલી પર નાણાંની ફેરબદલી થતી હોવાથી બેંક શબ્દ અંગ્રેજીમાં વાપરવા લાગ્યો એટલે કે પાટલી ઉપર નાણાંની લેવડ દેવડ થતી હોવાથી આ પાટલી શબ્દ પરથી બેંક શબ્દ અંગ્રેજીમાં વપરાવા લાગ્યો અંગ્રેજી શબ્દ ફ્રાન્સ અને ઇટાલી શબ્દ પરથી અંગ્રેજી શબ્દ ફ્રાન્સ અને ઇટાલીના શબ્દો બેન્ચો અને બેન્ક્યુ પરથી બન્યો છે આને પણ તમારે ટૂંકા શબ્દ માટે સોરી ટૂંકા પ્રશ્ન કે એમસીક્યુ માટે યાદ રાખવાનું છે કે બેંક શબ્દ કયા બે શબ્દ પરથી બન્યો છે તો બેન્ચો અને આમ બેંક શબ્દને નાણાંના ભંડોળ સાથે સંબંધ છે બેંક શબ્દને કોની સાથે સંબંધ છે તો બેંક શબ્દને નાણાંના ભંડોળ સાથે શબ્દ છે વિદ્યાર્થી મિત્રો મોસ્ટ એમપી એવો ટૂંકો પ્રશ્ન કે એમસીક્યુ ચૌદસો ને એક માં સ્પેનમાં વિશ્વની સૌથી સૌપ્રથમ બેંક બેંક ઓફ બારસોલીના સ્થપાઈ હતી શું કીધું છે વિશ્વની સૌપ્રથમ બેંક ક્યાં અને ક્યારે તો વિશ્વની સૌપ્રથમ બેંક ચૌદસો એક માં સ્પેનમાં સ્થપાય અને વિશ્વની સૌપ્રથમ બેંક કઈ કઈ સ્થપાય તો બેંક ઓફ બાર્સો બાર્સિલોના નાણાંનું કાર્ય ફક્ત વિનિમયના માધ્યમ અને મૂલ્યના માપદંડ પૂરતું જ મર્યાદિત નથી તે મૂલ્યના સંગ્રાહક તરીકે તેમજ ભવિષ્યના સોદાઓની ચૂકવણીના સાધન તરીકે પણ સર્વસ્વીકૃત છે આપણે નાણું પાઠ ભણ્યા તેની અંદર આપણે વાત કરી હતી બરાબર કે નાણું વિનિમયના માધ્યમ તરીકે કે મૂલ્યના માપદંડ તરીકે ઉપયોગમાં આવે છે પરંતુ શું કીધું છે કે નાણું ફક્ત વિનિમયના માધ્યમ કે મૂલ્યના માપદંડ નથી એટલે કે એના પૂરતું જ મર્યાદિત નથી તે મૂલ્યના સંગ્રાહક તરીકે ભવિષ્યમાં એ મૂલ્યનો આપણે ઉપયોગ કરી શકીએ એટલે કે ભવિષ્યના સોદાઓની ચૂકવણીના સાધન તરીકે પણ સર્વસ્વીકૃત બન્યું છે નાણાંના કાર્યો વધતા નાણાંના મૂલ્યની જાળવણીનો પ્રશ્ન ઉદભવ્યો અને તેનો ઉકેલ સ્વરૂપે બેંકનો ઉપયોગ થયો શું કીધું છે કે નાણાંના કાર્યો વધતા દિવસે દિન દિન પ્રતિદિન આપણે જોઈએ છે કે નાણાં દરેક વસ્તુ આજે જોઈએ નાની મોટી તો દરેક નાણાકીય વહીવટથી જ થાય છે એટલે કે નાણાંના કાર્ય વધતા નાણાંના મૂલ્યની જાળવણીનો હવે એ મૂલ્યના સંગ્રહનો પણ પ્રશ્ન ઉદભવ્યો અને તેના ઉકેલ સ્વરૂપે એ એના ઉકેલ સ્વરૂપે બેંકનો ઉપયોગ થવા લાગ્યો જોઈએ ત્યારબાદ બેંકનો અર્થ બેંકિંગની સેવા આપતી સંસ્થા એટલે બેંક ટૂંકા પ્રશ્ન તરીકે યાદ રાખવાનું કે બેન્કિંગની સેવા આપતી સંસ્થા એટલે શું કહેવાય બેંક ત્યારબાદ બીજો અર્થ બને છે માગવામાં આવે એટલે નાણાં પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થાને બેંક કહે છે બીજા અર્થ સ્વરૂપે વાત કરીએ તો કે માંગવામાં આવે એટલે નાણાં પરત કરવાની શરતે બેંકમાં આપણે નાણાંનો ઉપાડ કરીએ છીએ તો આપણે જો લોન સ્વરૂપે કે એવી રીતે ધિરાણ સ્વરૂપે આપણે લઈએ તો બરાબર તો આપણે પાછા એ નાણાં પરત પણ કરવાના હોય છે એટલે કે નાણાં પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થાને બેંક કહે છે બેંક એટલે નફાના હેતુથી કાર્ય કરતી એવી ધંધાકીય સંસ્થા છે કે જે પ્રજાની બચતોને થાપણો સ્વીકાર થાપણો તરીકે સ્વીકારે તેના બદલામાં વ્યાજ આપે છે અને તે થાપણોના તે થાપણોને સાચવે છે વળી તે થાપણોમાંથી જે લોકોને જરૂર હોય ત્યારે તેમને ધિરાણ આપે છે અને ધિરાણ સામે વ્યાજ વસૂલ કરે છે તથા અતિરિક્ત નાણાંનું દેશના વિકાસ માટે વિવિધ ક્ષેત્રોમાં પણ રોકાણ કરે છે આમ અર્થતંત્રમાં નાણાંની હેરફેર નાણાંની હેરફેર બેંકો દ્વારા થાય છે નાણું પડી રહે તો તેના જથ્થાનું મૂલ્ય ભવિષ્યના ગાળામાં ઓછું થતું જાય છે ફરતા નાણાંનું મૂલ્ય વધતું રહે છે શું કીધું છે કે અર્થતંત્રની અંદર નાણાંની હેરફેર બેંકો દ્વારા જ થાય છે અને જો નાણું પડી રહે છે તો તેના જથ્થાનું મૂલ્ય ભવિષ્યની અંદર શું થઈ જાય છે ઓછું થાય છે પરંતુ એ નાણાંની ફેરબદલી થાય છે એટલે કે નાણું ફરતું રહે તો તેનું મૂલ્ય વધે છે ત્યારબાદ હવે આપણે પ્રશ્ન બે બેંકોનું વર્ગીકરણ અથવા મુખ્ય પ્રકારો એટલે કે આપણો પ્રશ્ન બનશે વેપારી બેંકનો અર્થ આપી તેના કાર્યો સમજાવો વિદ્યાર્થી મિત્રો આ આપણો એક વિસ્તારપૂર્વકનો પ્રશ્ન છે તો સામાન્ય અર્થની અંદર આપણે જોઈએ તો સામાન્ય રીતે એટલે કે પ્રસ્તાવના સ્વરૂપ આપણે લખી શકીએ કે સામાન્ય રીતે બેંકો બે પ્રકારની જોવા મળે છે છે એટલે કે પહેલી વાણિજ્ય અથવા વેપારી બેંક અને બીજી છે મધ્યસ્થ બેંક એટલે કે બેન્કોના બે પ્રકાર છે વેપારી બેંક અને મધ્યસ્થ બેંક હવે એની અંદર આપણે સૌપ્રથમ વેપારી બેંક વિશે ચર્ચા કરીશું તો વેપારી બેંકનો અર્થ અને વ્યાખ્યા હેડિંગ મારી અને આપણે લખી શકીએ કે ભારતમાં ઓગણીસો ને ઓગણપચાસની બેંકિંગ કંપની ધારા મુજબ વ્યાખ્યા જોઈએ તો વેપારી બેંક એટલે એવી સંસ્થા કે જે બેન્કિંગના વ્યવહારો કરે એટલે કે દેશમાં રોકાણ વધારવા માટે પ્રજાની સ્થાપનો સ્વીકારે જે ગ્રાહકોને જરૂર પડે ત્યારે પાછી મળે અને જેમાંથી ચેક ડ્રાફ્ટ પે ઓર્ડર વગેરે દ્વારા ઉપાડ થઈ શકે વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની અંદર આપણને વેપારી બેન્ક એટલે શું એવું પૂછાય તો આપણે લખી શકીએ કે બે વેપારી બેંક એટલે એવી સંસ્થા કે જે બેન્કિંગના વ્યવહારો કરે એટલે કે દેશમાં રોકાણ દેશમાં રોકાણ વધારવા માટે પ્રજાની થાપણો સ્વીકારે જે ગ્રાહકોને જરૂર પડે ત્યારે પાછી મળે અને જેમાંથી ચેક ડ્રાફ્ટ પે ઓર્ડર વગેરે દ્વારા ઉપાડ થઈ શકે આમ વેપારી બેંક એક ધંધાદારી એકમ છે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે વેપારી બેંક એ એક ધંધાદારી એકમ છે અને તે નફા માટે કાર્ય કરે છે લોકો પોતાની બચતો બેંકમાં જમા કરાવે છે જેને બેંક થાપણોના સ્વરૂપમાં સાચવે છે બેંકના આ થાપણોને અન્ય કાર્યમાં વાપરે છે અને બદલામાં તેમને થાપણો પર વ્યાજ ચૂકવે છે શું કરે છે લોકો પોતાની જે બચત છે નાની મોટી જે બચત કરે છે તે બચતોને તે બેંકની અંદર જમા કરાવે છે જેને બેંક શું કરે છે થાપણ સ્વરૂપે ધિરાણ સ્વરૂપે સ્વીકારે છે અને બેંકના થાપણોને અન્ય કાર્યમાં વાપરે છે બેંક ઈ જે બીજા લોકોએ થાપણ મૂકી હોય તેને અન્ય કાર્યોની અંદર વાપરે છે અને એના બદલામાં તેને થાપણો ઉપર શું મળે છે વ્યાજ અમુક ટકા વ્યાજ તે ચૂકવે છે આ થાપણોનું બેંક અન્ય ક્ષેત્રોમાં રોકાણ કરી અથવા સરકારી જામીનગીરીઓ ખરીદી શકે છે હવે લોકો દ્વારા જે નાની મોટી બચત થઈ છે એ થાપણો સ્વરૂપે બેંકમાં જમા કરે છે અને એ થાપણોનું બેંક શું કરે છે અન્ય ક્ષેત્રની અંદર રોકાણ કરે છે અથવા સરકારી જામીનગીરીઓ ખરે છે સોરી ખરીદી ખરીદે છે આ ઉપરાંત જેમને નાણાંની જરૂર હોય ત્યારે તેવા લોકોને ધિરાણ આપી રોકાણ ધિરાણ આપી શકે છે રોકાણ કરે છે ત્યારે બેંકને નફો કે આવક મળે છે અને ધિરાણ કરીને બેંક વ્યાજ વસૂલ કરીને કમાણી કરે છે એટલે કે લોકોને ધિરાણ આપે છે ત્યારે બેંક તે લોકોને અમુક ટકા એને વ્યાજ ચૂકવવું પડે છે અને જ્યારે લોકો બેંક પાસેથી નાણું લે છે ત્યારે લોકોએ બેંકને અમુક ટકા નાણું ચૂકવવું પડે છે એટલે કે એમની પાસેથી વ્યાજ વસૂલ કરીને બેંક કમાણી કરે છે સામાન્ય પ્રજા પાસેથી થાપણો સ્વીકારવા માટે જે વ્યાજનો દર આપે તેમાંથી ઊંચા વ્યાજના દર ધિરાણ પર વસૂલ કરીને નફો કમાય છે તેથી કહી શકાય કે બેંક ધંધાદારી સંસ્થા છે શું કીધું છે કે સામાન્ય પ્રજાનો થાપણો સ્વીકારે છે અને એના માટે તે શું કરે છે વ્યાજનો દર આપે છે અને તેનાથી ઊંચા વ્યાજના દરે ધિરાણ પર વસૂલ કરીને નફો કમાય છે એટલે કે લોકો જ્યારે બેંક પાસેથી લોન સ્વરૂપે લે છે ત્યારે બરાબર કે કોઈપણ વ્યાજ સ્વરૂપે લે છે ત્યારે અને તેથી કહી શકાય કે બેંક એક ધંધાદારી સંસ્થા છે હવે અહીંયા કેટલાક ટૂંકા પ્રશ્ન પણ આવ્યા છે તો પ્રશ્નની વાત કરીએ તો દ્વારા શું પ્રાપ્ત સોરી ધિરાણ દ્વારા બેંકને શું પ્રાપ્ત થાય છે તેમજ બેંક કેવી રીતે નફો કમાય છે અને બીજો એક પ્રશ્ન છે કે રોકાણ દ્વારા બેંકને શું પ્રાપ્ત થાય છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ તો વેપારી બેંકના કાર્યો હવે પરીક્ષાની અંદર આપણને ઘણી વખત પ્રશ્ન પૂછાય છે કે વેકાર વેપારી બેંકનો અર્થ આપી તેના કાર્ય સમજાવો તો આપણે લખી શકીએ બરાબર તો વેપારી બેંકના મુખ્ય કાર્યો તો એની અંદર પહેલું સોરી વેપારી બેંકના કાર્યો જોઈએ તો એની અંદર પહેલું છે મુખ્ય કાર્યો અને બીજું છે ગૌણ કાર્ય એની અંદર આપણે પહેલાં ચર્ચા કરીએ મુખ્ય કાર્યો જેની અંદર પાંચ કાર્યો છે તો પહેલું મુખ્ય કાર્યોની અંદર પણ પાછો પેટા વિભાગ પડે છે એની અંદર પહેલું છે થાપણો સ્વીકારવી પ્રજા પાસેથી બચતો બેંક બચતો બેંક સ્વીકારે છે અને બદલામાં બેંક વ્યાજ ચૂકવે છે એટલે કે પ્રજા થાપણ સ્વરૂપે બેંકને ધિરાણ આપે છે બદલામાં બેંક વ્યાજ ચૂકવણી કરે છે હવે થાપણોના પણ કેટલાક પ્રકાર છે તો એની અંદર બે માર્કના પ્રશ્નની અંદર પણ આપણને પરીક્ષાની અંદર પૂછાઈ શકે કે થાપણોના પ્રકાર જણાવો તો થાપણોના કુલ ચોપડીની રીતે આપણે આમ ગણીએ તો ચાર પ્રકાર છે પણ આમ ચોથા પ્રકારની અંદર તમને વાત કરીશ એટલે કે અહીંયા કુલ ત્રણ પ્રકાર જણાયવા છે એની અંદર પહેલું છે ચાલુ ખાતાની થાપણો અને બચત ખાતાની થાપણો અને આ રીકરિંગ ખાતાની થાપણો છે એને પણ એક પ્રકાર તરીકે લીધું છે પરંતુ આ રીકરિંગ ખાતાની થાપણો છે બચત ખાતાની અંદર જ સમાવેશ થઈ જાય છે એટલે આમ ચોપડીની રીતે જોઈએ તો ચાર થાય છે નહીં તો ત્રણ અને બાંધી મુદ્દત ખાતાની થાપણો એટલે કે ફિક્સ ડિપોઝિટ પહેલો પોઈન્ટ જોઈએ ચાલુ ખાતાની થાપણો આ ખાતું ધંધો પેઢી કે વ્યક્તિના નામે ખોલવામાં આવે છે આ થાપણો અન્ય પ્રકારની થાપણો કરતાં વધુ તરલ હોય છે એટલે કે કીધું છે કે આ ખાતું છે એ મોટા ભાગે ધંધો કે પેઢી એટલે કે ઉદ્યોગના નામે ખોલવામાં આવે છે દિવસમાં ગમે તેટલી વાર ઉપાડ થાય છે ચેકબુક મળે છે વ્યાજ ન મળે બેંકો વ્યાજ વસૂલ કરે એટલે કે સર્વિસ ચાર્જ વસૂલ કરે અને અતિરિક્ત ઉપાડ મળે છે જેને બી ઓડી કહે છે એટલે કે વિદ્યાર્થી મિત્રો શું કહે છે કે ચાલુ ખાતાની થાપણો છે તો આવી થાપણું મોટાભાગે ધંધો સોરી મોટાભાગે ધંધો કરનાર વ્યક્તિ કે ઉદ્યોગ કે પેઢીના નામે ખુલે છે અને જેમાં દિવસ દરમિયાન ગમે તેટલી વાર ઉપાડ પણ થઈ શકે છે તેમજ ખાતેરદાર વધુ સંખ્યામાં ચેક ધરાવતી બુક પણ મળે છે પરંતુ આવી થાપણો પર બેંક વ્યાજ આપતી નથી ઉલટાનો અમુક પ્રકારનો સર્વિસ ચાર્જ વસૂલ કરે છે અને આ ખાતામાં જમા રકમથી વધુ રકમ ઉપાડ કાયદા મુજબ પણ થઈ શકે છે ત્યારબાદ બીજો પોઈન્ટ આવે છે બચત ખાતાની થાપણો આ ખાતામાં ટૂંકા ગાળાની બચતો નાણાં ચેકબુક દ્વારા ઉપાડી શકાય છે થાપણો પર વ્યાજ મળે છે ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ વગેરેથી ઉપાડી શકાય છે અને ઉપાડ નિર્ધારિત માત્રામાં થાય છે એટલે કે આવી થાપણો ખાતું મોટા ભાગે નોકરિયાત મધ્યમ વર્ગ તેમજ વિદ્યાર્થીઓના નામે હોય છે અને જેમાં અમુક મર્યાદામાં જ ઉપાડ થઈ શકે છે આવી થાપણો પર બેંક વ્યાજ પણ આપે છે ઉપરાંત ચેક ઉપરાંત ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ દ્વારા પણ આવી થાપા સોરી આવી થાપણોમાં નાણાં આપ નાણાં ઉપાડી શકાય છે ત્યારબાદ રિકરિંગ ખાતાની થાપણો તો બચત ખાતાનો એક પ્રકાર છે વિદ્યાર્થી મિત્રો મેં તમને વાત કરી તો આને એક અલગ પ્રકાર તરીકે પણ આપણે લખી શકીએ અને આ એક બચત ખાતાની જ થાપણોનો એક પ્રકાર છે અમુક ચોક્કસ સમય મુજબ જમા કરાવી બેંક જમા થયેલી રકમો થયેલી થાપણો પર વ્યાજ ચૂકવે છે એટલે કે આમ જોઈએ રિકરિંગ ખાતાની અંદર તો આમ તો આ બચત ખાતાનો જ એક પ્રકાર છે બરાબર એટલે જેમાં દર મહિને અથવા ચોક્કસ સમયગાળા દરમિયાન નિશ્ચિત રકમ બેંકમાં આવા ખાતામાં ભરવાની હોય છે હવે જે વ્યક્તિ એકસાથે બચત કરવા ઈચ્છતી ન હોય અથવા ન કરી શકતી હોય તો તેવી વ્યક્તિ આવું ખાતું ખોલાવી શકે છે અને આવી થાપણો ખાતા પર બચત ખાતા કરતાં વધુ દરે વ્યાજ બેંક આપતી હોય છે પરંતુ અહીંયા એક મર્યાદા શું બને છે કે ચોક્કસ સમયે નક્કી કરેલી નિશ્ચિત રકમ જમા ન થાય તો વ્યાજના નુકસાન એટલે કે વ્યાજના નુકસાનની સાથે સાથે ક્યારેક તે વ્યક્તિએ દંડ પણ ભરવો પડે છે ત્યારબાદ આવે છે ત્રીજું અને આમ ગણીએ તો ચોથું બાંધી મુદ્દતની

એટલે કે આવી થાપણો ખા સોરી આવી થાપણો અથવા ખાતાઓ શ્રીમંત વ્યક્તિઓ નિવૃત્ત વ્યક્તિઓને ખોલ ખોલવાની હોય છે એટલે કે એમના માટે ખોલાતી હોય છે ખોલવાની હોય છે નહીં પરંતુ એમના માટે ખોલવા ખુલાતી ખોલવામાં આવતી હોય છે આવી થાપણો ચોક્કસ મુદ્દત માટે હોય છે અને બેંક આવી થાપણો ઉપર સૌથી વધુ દરે વ્યાજ ચૂકવતી હોય છે અહીં લાંબા સમય અહીં લાંબા સમયગાળા માટે અતિરિક્ત ઉપાડ એટલે કે લાંબા સમયગાળા માટે બચત કરવામાં આવે છે જરૂર પડે વ્યક્તિને અતિરિક્ત ઉપાડ એટલે કે ઓવરડ્રાફ્ટની પણ સગવડ મળી શકે છે ત્યારબાદ હવે આપણે જોઈશું બીજો પોઈન્ટ ધિરાણની સવલતો પૂરી પાડવી ધંધા માટે કે ખાનગી કારણોસર વ્યક્તિઓને ખેડૂત વ્યક્તિઓને ખેડૂતોને રોકાણકર્તાઓને તથા અન્ય વર્ગના લોકોને બેંક વ્યાજ લઈને ધિરાણ પૂરવું પાડે છે શું કીધું છે ધિરાણ કરતી સવલતોની અંદર વાત કરીએ તો ધંધા માટે છે કે ખાનગી કારણોસર વ્યક્તિઓને ખેડૂતોને રોકાણકર્તાઓને કે અન્ય વર્ગના લોકોને બેંક શું કરે છે વ્યાજ લઈને ધિરાણ પૂરવું પાડે છે અને જેને સમયના સંદર્ભમાં વાત કરીએ તો સમયના સંદર્ભમાં ધિરાણ તો ટૂંકા ગાળાનું ધિરાણ તે એક વર્ષ સુધીનું હોય છે મધ્યમ ગાળાનું ધિરાણ એકથી પાંચ વર્ષ સુધી હોય છે અને લાંબા ગાળાનું ધિરાણ પાંચથી ચૌદ વર્ષ સુધીનું હોય છે જેનો હેતુ એટલે કે હેતુના સંદર્ભમાં ધિરાણની વાત કરીએ તો ખાનગી હેતુ માટે હોય છે ખેતી માટે હોય છે ધંધાકીય હેતુ માટે હોઈ શકે અને દરેક પ્રકારના ધિરાણ માટે વ્યાજના દરો પણ અલગ અલગ હોય છે ત્યારબાદ ત્રીજો પોઈન્ટ આવે છે ચૂકવણી અને ઉપાડની સવલત સવલત પૂરી પાડવાની કામગીરી ગ્રાહકોને સરળતાથી નાણાંની ચૂકવણી અને ઉપાડની સગવડ પૂરી પાડવા પહેલું ચેક ઉપાડ ચિઠ્ઠી પે ઓર્ડર ડ્રાફ્ટ ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ એટીએમ અહીંયા આપણને પરીક્ષાની અંદર ઘણી વખત એટીએમનું ફૂલ ફોર્મ પૂછાય તો ઓટોમેટિક ટેલર મશીન ત્યારબાદ ઇન્ટરનેટ બેન્કિંગ વગેરેનો સમાવેશ થાય છે ત્યારબાદ ચોથો પોઈન્ટ આવે છે સાક સર્જનની કામગીરી વેપારી બેંકનું કાર્ય સર્જનનું છે સર્જન દ્વારા બેંક પોતાની પાસેની થાપણોમાંથી નવા નાણાંનું સર્જન કરી નાણાંનો પુરવઠો વધારે છે એટલે કે વિદ્યાર્થી મિત્રો સર્જન એટલે કે બેંકની અંદર પ્રવર્તમાન નાણાંના એટલે કે પ્રવર્તમાન થાપણોમાંથી નવા નાણાંનું જે સર્જન થાય છે તેને સર્જન કહે છે અને આ સા એના દ્વારા શું કરે છે એટલે કે આ સાક્ષ દ્વારા બેંક નાણાંનો પુરવઠો વધારે છે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો નાણાંની માંગ મુજબ રહે તે માટે સાક્ષસર્જનનું કાર્ય કરે છે કોણ બેંકો બરાબર જ્યારે સાક્ષર્જનની પ્રવૃત્તિ વધે ત્યારે નાણાંનો પુરવઠો વધે અને સાક્ષર્જનની પ્રવૃત્તિ ઘટે ત્યારે નાણાંનો પુરવઠો ઘટે છે એટલે કે બેન્ક જ્યારે સાક્ષર્જનની પ્રવૃત્તિ કરે છે એટલે સાક્ષર્જનની પ્રવૃત્તિ વધારે છે ત્યારે નાણાંના પુર અર્થતંત્રની અંદર પણ નાણાંનો પુરવઠો વધે છે અને સાક્ષર્જનની પ્રવૃત્તિ ઘટાડે છે ત્યારે અર્થતંત્રમાં પણ નાણાંનો પુરવઠો ઘટે છે હવે વ્યક્તિ કુટુંબ કે પેઢી દ્વારા બેંકમાં મૂકેલી થાપણોને પ્રાથમિક થાપણો કહે છે બેંક જ્યારે કોઈ વ્યક્તિને ધિરાણ અથવા લોન આપે ત્યારે બધી રકમ રોકડ આપવાને બદલે ગ્રાહકોના ખાતામાં જમા કરે છે અને આવી વ્યક્તિએ જે હેતુ માટે ધિરાણ લીધેલ હોય તે વ્યક્તિને ચેક લખી આપે છે એટલે કે શું કરે છે બેંક પાસે જો કોઈ વ્યક્તિ લોન લે છે બરાબર તો લોન લે છે ત્યારે બેંક એને રોકડ રકમ આપતી નથી બરાબર રોકડ રકમ આપવાને બદલે શું કરે છે તે ગ્રાહકોના જો ગ્રાહકનું ખાતું એ બેંકની અંદર હોય તો એના ખાતાની અંદર જ જમા કરે છે અને ખાતું ન હોય તો બેંકની અંદર નવું ખાતું ખોલાવીને એમાં જમા કરે છે આમ આવી વ્યક્તિ જે હેતુથી ધિરાણ લીધેલ હોય તો તે વ્યક્તિને શું કરી આપે છે એટલે કે ચેક સ્વરૂપે તે આપે છે એટલે કે વ્યુપ્ત થાપણમાંથી ત્રીજી વ્યક્તિને ધિરાણ મળે છે આવી વ્યક્તિ અન્ય સ્થાને રોકાણ કરે છે જેના માટે પણ પાછું શું કરાય છે ચેક લખે છે અને આવી પ્રવૃત્તિ સતત એક ધારી ચાલે છે આમ એક થાપણમાંથી અનેક થાપણો સર્જાય છે આવી બેંકોને રોકડ રકમ આપ્યા વગર વ્યાજની કમાણી થાય છે બીજી બાજુ જોઈએ એટલે કે બીજી બાજુ દરેક ધિરાણ લેનાર વ્યક્તિ પણ પોતાના ખાતામાં જમા થયેલ નાણાંનો ઉપાડ કરી અને વાપરે છે અને અર્થતંત્રની અંદર શું થાય છે નાણાંનો પુરવઠો વધે છે સાક સર્જનનો આધાર બેંકમાં કેટલા પ્રમાણમાં રોકડ અનામત જાળવી રાખવાનો છે તેની ઉપર છે એટલે કે કોઈ પણ બેંક કાયદા અનુસાર થાપણોની પૂરેપૂરી રકમનું ધિરાણ આપી શકતી નથી શું કીધું છે કે સાક્ષસર્જનનો આધાર શું છે બેંકમાં કેટલા પ્રમાણની અંદર રોકડ અનામત જાળવાનું છે હવે આ કેટલા પ્રમાણની અંદર રોકડ અનામત જાળવવાનું છે એ આરબીઆઈ નક્કી કરે છે બરાબર એ જે નક્કી કરે છે એના મુજબ દરેક બેંકો ફેરફાર કરતી હોય છે એટલે કે તેના ઉપર હોય છે એટલે કે કોઈ પણ બેંક કાયદા અનુસાર થાપણોને પૂરેપૂરી રકમનું ધિરાણ આપી શકતી નથી ધારો કે પ્રાથમિક થાપણ રૂપિયા પ્રાથમિક થાપણ રૂપિયા હજાર હોય અને રોકાણ અનામતનું પ્રમાણ વીસ ટકા હોય તો હજારની થાપણમાંથી એટલે કે હજાર ગુણ્યા એક છેદમાં વીસ ટકા બરાબર પાંચ હજાર રૂપિયા એટલે કે શું કીધું છે આ જે હજાર રૂપિયા છે તે શું બને છે પ્રાથમિક થાપણ બરા બરાબર ગુણ્યા એકના છેદમાં વીસ ટકા વીસ ટકા એટલે કે રોકડ અનામતનું પ્રમાણ બરાબર પાંચ હજાર રૂપિયા જેટલું સાક સર્જન થાય છે એટલે કે જેટલું પાંચ હજાર રૂપિયા જેટલું સાક્ષ સર્જન થશે બેંકમાં રૂપિયા હજારની થાપણમાંથી પાંચ હજારનો પુરવઠો બનશે એટલે કે બેંક પાસે પહેલાં તો હજાર રૂપિયા પ્રાથમિક પ્રાથમિક થાપણ હજાર રૂપિયા તો હતી હવે એ હજારમાંથી બીજા ચાર હજાર પ્લસ એટલે કે ચાર હજાર નવા નાણાંનો પુરવઠો બનશે આમ સાક્ષ સર્જનનું સૂત્ર જોઈએ તો શાક સર્જન બરાબર પ્રાથમિક થાપણ એક ગુણ્યા એકના છેદમાં રોકડ અનામતનો પ્રમાણ જ્યારે ગ્રાહકો તેમના ચાલુ ખાતામાં જમા રકમ કરતાં વધુ ઉપાડ કરે તેને અતિરિક્ત ઉપાડ અથવા ઓવરડ્રાફ્ટ કહે છે વિદ્યાર્થી મિત્રો એક ટૂંકા પ્રશ્ન સ્વરૂપે તમારે યાદ રાખવાનું છે કે ગ્રાહકો પોતાના જે ચાલુ ખાતું છે એની અંદર જેટલી રકમ જમા છે બરાબર અને એના કરતાં એને વધારે રકમ ઉપાડવી હોય છે તો તે વધારે રકમનો જે ઉપાડ કરે છે તેને શું કહેવાય છે અતિરિક્ત ઉપાડ અથવા ઓવરડ્રાફ્ટ કહે છે અને આવા ઉપાડથી પણ સાક થાય છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે સાક એ ઉદાહરણ દ્વારા સમજીએ જોઈએ તો માહી એ એ બેંકની અંદર એક લાખ રૂપિયાની ડિપોઝિટ જમા કરાવે છે બરાબર એટલે કે એ એક લાખ રૂપિયા જમા કર્યા એણે એ બેંકની અંદર હવે આ પદ્ધતિની અંદર નાણાંનો પુરવઠો કેટલો છે એક લાખ રૂપિયા છે બરાબર હવે એ બેંકે આમાંથી કેટલીક ડિપોઝિટ અનામત આપણે ઉપર જોયું બરાબર કે પ્રાથમિકતા પણ કેટલી છે એક લાખ રૂપિયા અને અનામત સ્વરૂપે એટલે કે વીસ ટકા લેખે તો એક લાખના વીસ ટકા એટલે કે વીસ હજાર એને અનામત બેંકમાં સુરક્ષિત રાખવા પડે છે બરાબર એટલે કે અનામત સ્વરૂપે સુરક્ષિત રહે છે અને હવે બેંક પાસે એ બેંક પાસે કેટલા વધે છે એસી હજાર રકમ વધે છે હવે એ બેંક આ એસી હજાર રૂપિયા છે તે બીજે બીજા અન્યને લોન સ્વરૂપે આપી શકે છે હવે ધારો કે એસી હજાર રૂપિયા એ બીને લોન આપે છે તો બી શું કરે છે એ એસી હજાર રૂપિયા સી પાસેથી ઘર ખરીદે છે બરાબર એસી હજાર રૂપિયામાં સી પાસેથી ઘર ખરીદે એટલે કે સી હવે આ રકમ ડી બેંકની અંદર જમા કરાવે છે એટલે પાછા બેંકની અંદર કેટલા જમા થયા એંસી હજાર રૂપિયા હવે પાછા લેખે અનામત ગણીએ તો સોળ હજાર રૂપિયા અનામત સ્વરૂપે રાખવા પડે બેંક પાસે તો બાકી વધે છે ચોસઠ હજાર રૂપિયા જે ડી બેંક પાસે હોય છે અને ડી બેંક પાછું કો ઈને લોન આપે છે ચોસઠ હજારની હવે ચોસઠ હજાર એ પાછું એપ પાસેથી એ ચોસઠ હજાર રૂપિયાનું શું કરે છે ઈ એફ પાસેથી ઘર ખરીદે છે અને એફ આ રકમ શું કરે છે જી બેંકની અંદર જમા કરાવે છે હવે જી બેંકની અંદર જમા કરાવે છે એટલે આ પદ્ધતિની અંદર આપણે આમ ગણીએ તો નાણાંનો કુલ થાપણો કેટલી હતી બે ચુમ્માલીસ ચારસો થાય છે કેમ કેવી રીતે એક લાખ પ્લસ એંસી હજાર પ્લસ ચોસઠ હજાર બરાબર હવે જી બેંક છે એ જી બેંક ને શું કરે છે લોન આપે છે અને જી બેંક સોરી અહીંયા એપ પાસે જ્યારે હોય ચોસઠ હજાર રૂપિયા ત્યારે એને ડિપો અનામત સ્વરૂપે કેટલા રાખવા પડે છે બાર આઠસો એટલે એમની પાસે કેટલા રહે છે એકાવન બસ્સો હવે જી બેંક પાસે એકાવન બસો રહે છે એ એચને લોન સ્વરૂપે આપે છે હવે ઈ એકાવન છે એકાવન બસો રૂપિયા એ આઈ પાસેથી શું કરે છે એચ ઘર ખરીદે છે હવે આઈ છે એ પાછું એ જે બેંકની અંદર એ જમા કરાવે છે આ રકમ એટલે જે બેંકની અંદર એકાવન બસો જમા રહી છે હવે એકાવન બસોની અંદર આપણે વીસ ટકા લેખે પાછું અનામત ગણીએ તો દસ બસો ચાલીસ અને આ દસ બસો ચાલીસ એટલે કે હવે જે બેંક પાસે કેટલા વધે છે ચાલીસ છસો ને એ જે બેંક પાસે જમા રહી છે બરાબર તો આ રી આ પદ્ધતિ મુજબ એટલે કે આ કોષ્ટક પ્રમાણે આપણે જોઈએ તો નાણાંનો કુલ પુરવઠો કેટલો હતો પ્રાથમિકતા પણ એક લાખ રૂપિયા બરાબર એટલે કે નાણાંનો પુરવઠો કેટલો હતો એક લાખ રૂપિયા કુલ રોકડ અનામત કેટલી થઈ આ બધી પ્લસ કરીએ રોકડ અનામત બરાબર વીસ ટકા લેખે તો ઓગણસાહીઠ ચાલી ઓગણસાહીઠ હજાર ચાલીસ રૂપિયા એટલે કે બેંક પાસે નવું નાણાંનું સર્જન બે લાખ પંચાણું હજાર બસો થયું તો આ પદ્ધતિ મુજબ આપણે નાણાંની કુલ રકમ આપણે જોઈ બરાબર તો આ પદ્ધતિમાં એક લાખના પુરવઠામાંથી બેંકે એક લાખ પંચાણું હજાર બસોનું નવું સાક્ષ સર્જન એટલે કે સાક્ષ સર્જનનો વધારો કર્યો તો વિદ્યાર્થી આ રીતે સાક સર્જન આપણે ઉદાહરણ સહિત જોયું ત્યારબાદ હવે આપણે બીજો પોઈન્ટ જોઈશું આંતરબેન્કિંગ વ્યવહારો કરવા એટલે કે પાંચમો પોઈન્ટ આપણો બને છે આંતરબેન્કિંગ વ્યવહારો કરવા સાક સર્જન પછીનો પાંચમો પોઈન્ટ આંતર બેન્કિંગ વ્યવહારો કરવા તો એક બેંક બીજી બેંકને ટૂંકા કે લાંબા સમયગાળા માટે ધિરાણ પૂરું પાડતી હોય છે શું કીધું એક બેંક બીજી બેંકને ટૂંકા કે લાંબા માટે ધિરાણ પૂરતું પૂરું પાડતી હોય છે આ રીતે ટૂંકા ગાળાનું ધિરાણ એક બેંક બીજી બેંકને મધ્યસ્થ બેંકની માફતે પૂરું પાડે છે હવે ગમે ત્યારે કોઈ બેંકને નાણાંની જરૂરિયાત પડે છે ત્યારે એક બેંક બીજી બેંક પાસેથી ટૂંકા અથવા લાંબા સમયગાળા માટે રૂપ લોન એટલે કે રૂપ લેતી હોય છે બરાબર એટલે કે ધિરાણ પૂરું પાડતી હોય છે આ રીતે ટૂંકા ગાળાનું ધિરાણ એક બેંક જો ટૂંકા ગાળાનું ધિરાણ પણ હોઈ શકે અને લાંબા ગાળાનું પણ ધિરાણ હોઈ શકે આ રીતે ટૂંકા ગાળાનું ધિરાણ એક બેંક બીજી બેંકને કોની મારફતે આપે છે મધ્યસ્થ બેંકની મારફતે પૂરું પાડે છે તેને કોલ મની કહે છે એટલે કે પરીક્ષાની અંદર આપણે ટૂંકા પ્રશ્ન માટે પણ તેને યાદ રાખવાનું છે તેના વ્યાજના દરને કોલ મની રેટ કહેવામાં આવે છે બંને પોઈન્ટ તમારે યાદ રાખવાના છે તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણો આજનો વેપારી બેંકના અર્થ અને વેપારી બેંકના કાર્યો અસ્તુ